દિવાળીના નવા વર્ષની બધા જ રાજકોટના રહેવાસીઓને મારી શુભકામનાઓ પાઠવું છું. બધી જ મારી બહેનોને, માતાઓને, દીકરીઓને મારી એક લાગણીના રૂપમાં, એક શુભેચ્છાના રૂપમાં એક સાડી મોકલું છું. તે આપ સૌ સ્વીકારી અને મને આભારી કરશો એવી વિનંતી કરું છું. નબળા વિસ્તારમાં આ 22 વર્ષની ભાજપની સરકાર અને કોર્પોરેશનના 35 વર્ષના ભાજપના શાસનમાં વિકાસ થયો નથી, ત્યારે ગરીબ લોકો માટે સતત ઝઝૂમતી કોંગ્રેસ અને ગરીબ લોકો માટે હંમેશા રોડ પર આવી જવાનું પસંદ કરતા હું અને મારી ટીમને ફરીથી ખાતરી દેવા માગીએ છીએ કે તમારા જ વિસ્તાર અમારા માટે અગત્યના છે. અમે એવું માનીએ છીએ કે અમને જ્યાં છીએ એમાં તમારો પણ હાથ છે, તમે પણ આ દેશના ગરીબ પણ માલિક છે, ત્યારે તમને પણ સરખો અધિકાર મળવો જોઈએ અને એ અધિકાર તમને નથી મળતો એની જ અમારી લડાઈ છે. ત્યારે કોઈના કહેવાથી નહીં, કોઈના ભરમાવ્યા નહીં, કોઈનાથી ખરીદાઈને નહીં, ખરીદેલા આગેવાનનું માનીને નહીં, એક વાર તમે નાની લાલચમાં ભાજપને મત આપી દીધા બાદ તમારા વિસ્તારમાં 5 વર્ષ સુધી કોઈ કામ કરવામાં આવતા નથી ત્યારે આપ જાગૃત બની અને ગરીબનો સાથ દેનાર કોંગ્રેસનો વિચાર, ઇન્દિરાજીનું સૂત્ર ગરીબી હટાવો એ સૂત્ર ઉપર આજે પણ ખૂબ લોકોને ગરીબીમાંથી કાઢી અને તમે જે રહી ગયા છો એ બધાને પણ એમાંથી કાઢવા માટેના સતત પ્રયત્નના ભાગરૂપે કોંગ્રેસ લડી રહી છે ત્યારે, અને કોંગ્રેસની ગુજરાતમાં સરકાર આવી રહી છે ત્યારે આપ સૌને વિનંતી છે, જાગૃત રહેજો, સમજી અને તમારા મતનો ઉપયોગ કરજો અને મત ઘરમાં ન રહી જાય એનું પણ ખાસ ધ્યાન રાખજો. નાત જાતથી ઉપર રહી વિચારી ગરીબની જે નાત હોય અને ગરીબ હોય એ એક જ નાતના બધા ગણાય, કોઈ પણ ધર્મના હોય, એવી રીતના સમજીને મતદાન કરશો એ જાગૃતતાની આપ સૌને હું વિનંતી કરું છું. આપ સૌને મારા મહાદેવ હર. જય હિન્દ.